Hello friends, in last lecture we studied on classification of natural resources. In this lecture we will learn classification of natural resources in detail. Apne detail ma samjhishu natural resources na classification ne. So as we earlier studied, first one is based on life. Jeevo na adhare vargikaran kudrati sampatti. To jeevo na adhare બે ભાગ આપણે નામ જોયા હતા, બાયોટિક એન્ડ અબાયોટિક. બાયોટિક મીન્સ જૈવિક, કે જેમાં જીવ છે, જેમાં જીવ છે એવી સંપત્તિ. તો જીવ છે એમાં આપણે વનસ્પતિ લઈ શકીએ, જીવ જંતુઓ, પશુ પંખીઓ, આ બધામાં જીવ છે એટલે આવી સંપત્તિને આપણે જૈવિક સંપત્તિ કહી શકીએ. સેકન્ડ વન ઇઝ અબાયોટિક. અબાયોટિક મીન્સ કે અજૈવિક, જેમાં જીવ નથી. જેમાં જીવ નથી એ રિસોર્સિસમાં કયા કયા આવશે? પહેલું તો જમીન, લેન્ડ, હવા, એર, પાણી, વોટર, બરાબર છે? આટલા આપણે અબાયોટિકમાં લઈ શકીએ, જમીન, હવા, પાણી, કે જેમાં જીવ નથી. તો આ રીતના બેઝ ઓન લાઈફમાં બાયોટિક એન્ડ અબાયોટિક, પ્લસ એના એક્ઝામ્પલ આપણે યાદ રાખવા પડશે. બાયોટિક જેમાં જીવ છે, અબાયોટિક જેમાં જીવ નથી, અજૈવિક. બાયોટિકમાં વનસ્પતિ, જીવજંતુઓ, પશુ પંખીઓ, જ્યારે અબાયોટિકમાં જમીન, હવા, પાણી આપણે એક્ઝામ્પલ તરીકે લઈ શકીએ. સેકન્ડ, બેઝ ઓન ડ્યુરેબિલિટી, પ્રાપ્યતાના આધારે. હવે પ્રાપ્યતાના આધારે બે ભાગ પડશે. એક તો કે સતત મળતી સંપત્તિ, રેગ્યુલરલી આપણને મળ્યા કરે છે ડેઇલી લાઈફમાં, તો સોલર એનર્જી જે આપણને ડેઇલી મળે છે, હવા, હવા પણ આપણને રોજ મળે છે, અને રેન, વરસાદ પણ, એની સિઝન ચાલુ થાય એટલે વરસાદ પણ રેગ્યુલરલી મળ્યા કરે છે. તો આ જે સંપત્તિ છે એ સતત મળ્યા કરે છે, જેનો આપણે યુઝ કરી શકીએ. જ્યારે અમુક એવી સંપત્તિ છે કે જે સતત નથી મળતી, સમાપ્ત થઈ જાય તેવી સંપત્તિ, પૂરી થઈ જાય તેવી સંપત્તિ, તો એના બે ભાગ છે. ફર્સ્ટ વન ઇઝ રિન્યુએબલ એનર્જી એન્ડ સેકન્ડ વન ઇઝ નોન રિન્યુએબલ એનર્જી. તો રિન્યુએબલ એનર્જી પુનઃપ્રાપ્ય એવી સંપત્તિ કે જેને આપણે પાછા થોડા સમયમાં મેળવી શકીએ, 10-20 વર્ષમાં. ફોર એક્ઝામ્પલ, વૃક્ષનો એક્ઝામ્પલ લઈ લો તમે, ટ્રીઝનું. જો કપાઈ જાય, આપણે નવું પ્લાન્ટેશન કરીએ, તો એ 10 વર્ષમાં આપણને રિટર્ન મળી જશે. તો આવી સંપત્તિ જે આપણે પુનઃ તરત મેળવી શકીએ, ધેટ ઇઝ રિન્યુએબલ એનર્જી. જ્યારે નોન રિન્યુએબલ એનર્જી પુનઃ અપ્રાપ્ય, હવે એમાં શોર્ટ પીરિયડમાં નહીં મેળવી શકીએ. ફોર એક્ઝામ્પલ, ખનિજ તેલ, કોલસો, કે જે બનવા માટે લાખો વર્ષો લાગી જાય છે, જેને આપણે 5-10 વર્ષમાં રિટર્ન મેળવી શકતા નથી, તો આવી એનર્જી કે જે તરત મેળવી શકાતી નથી, ધેટ ઇઝ નોન રિન્યુએબલ એનર્જી, પુનઃ અપ્રાપ્ય ઉર્જાના સ્વરૂપ. તો આ પહેલા બે ભાગ છે ક્લાસિફિકેશન ઓફ નેચરલ રિસોર્સિસના. આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ ધીસ ટોપિક. જો કંઈ પણ ક્વેરી હોય તો તમે મને પૂછી શકો છો. ઓકે, થેન્ક યુ.